હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કિશકુક. આજે આપણે બનાવવાના છીએ કિસમિસ, અને તે પણ ઘરે. તો કિસમિસ ઘરે બનાવવા માટે આપણે અહીંયા પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. તો મેં 1 લિટર પાણી લીધું છે. તમારે જેટલી કિસમિસ બાફવાની હોય એની 3 ગણું પાણી ઉમેરી દેવાનું. હું અહીંયા 300 થી 350 ગ્રામ જેટલું દ્રાક્ષ એક સાથે બાફીશ. તો તેના માટે મેં અહીંયા 1 લિટર જેટલું પાણી લીધું છે. અને આ પાણી પીવાનું પાણી હોય તે લેજો, નહીં કે નળનું પાણી. હવે પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે દ્રાક્ષ જુદી પાડી લઈએ. તો મેં અહીંયા ટોટલ 600 થી 700 ગ્રામ જેટલી દ્રાક્ષ લીધી છે. આ દ્રાક્ષ જે લાંબી દ્રાક્ષ આવે તે લીધી છે. જ્યારે પણ તમે કિસમિસ બનાવો તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારી દ્રાક્ષ ખાટી ના હોય તે જોવાની. એટલે કે દ્રાક્ષ ચાખીને લેજો કે ખાટી છે કે નહીં તે, અને એકદમ પાકેલી લેવાની. થોડી થોડી કાચી હશે તો એ ખાટી આવશે. હવે આવી રીતે તેને બધી જુદી કરી લેવાની, અને તેમાં જો કોઈ પણ આવી રીતે બગડેલી હોય તો એ કાઢી લેવાની અને જોઈ લેવાની. અને પછી એક વખત આપણે પાણીથી ધોઈ લેવાની આને. હવે જ્યારે આવી રીતે પાણી ઉકળવા માંડે ત્યારે આપણે તેમાં દ્રાક્ષ ઉમેરી દેવાની. તો હું અહીંયા 1/2 દ્રાક્ષ અત્યારે ઉમેરું છું, અને બાકીની પછી બીજા બેચમાં ઉમેરીશ. તો 1/2 દ્રાક્ષ આવી રીતે ઉમેરી દેવાની. એક સાથે બધી દ્રાક્ષ નહીં ઉમેરી દેવાની, નહીં તો રે કિસમિસ બનતી નથી, એ બગડી જાય છે. એટલે અડધા બેચમાં જ ઉમેરજો. આ કિસમિસને આપણે ફૂલ ગેસ ઉપર જ ઉકાળવાની છે. એટલે ગેસ ધીમો ના કરતાં એક વખત હલાવી લેવાની, અને પછી તેને ઉકળવા દેવાની. બહુ ઉતાવળ ના કરતાં, નહીં તો કિસમિસ સારી નહીં બને. તમને જો આ કિસમિસ બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો, અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો. હવે 2 થી 3 મિનિટ થઈ જશે એટલે દ્રાક્ષ આવી સફેદ થવા માંડશે. પછી 4 થી 5 મિનિટમાં દ્રાક્ષ આવી રીતે ઉપર આવવા માંડશે. પણ ગેસ હંમેશા ફૂલ રાખજો, અને થોડીક હલાવી લેવાની. અને આ એકદમ સફેદ જેવી થઈ ગઈ હશે. તમને હું નજીકથી પણ બતાવી દઉં, આવી દ્રાક્ષ ફાટવા માંડે એટલે તમારે સમજી લેવું કે દ્રાક્ષ ચડી ગઈ છે, એટલે કે બફાઈ ગઈ છે. આવી રીતે દ્રાક્ષને ફાટવા દેવાની, તો જ કિસમિસ સારી બને છે. એટલે દ્રાક્ષને ફાટવા દેજો, અને જેમ જેમ એ ફાટવા માંડશે તેમ તમે એ ઉપર આવવા માંડશે. તો આવી રીતે ફાટવા માંડે એટલે તરત જ એને પાણીમાંથી કાઢી લેવી, નહીં તો અંદર પાણી જતું રહેશે તો કિસમિસ સારી નહીં બને. એટલે જેમ જેમ ફાટવા માંડે એમને દ્રાક્ષ કાઢતું જવાનું, અને આવી રીતે કાણાવાળા વાસણમાં કાઢીને તેને 5 મિનિટ ઠંડી થવા મૂકી દેવાની. ત્યાં સુધીમાં આપણે બાકી વધેલી દ્રાક્ષ પણ બાફી લઈએ. હવે 5 મિનિટ થઈ જાય એટલે એને કોટનના કપડા ઉપર આવી રીતે એને પાથરી દેવાની. એકદમ છૂટી છૂટી કરી દેવાની, બાજુબાજુમાં ના રહે તેનું ધ્યાન રાખવાનું. થોડીક છૂટી છૂટી રાખવાની જેથી એ જલ્દી સુકાઈ જાય. હવે આને આપણે 1 દિવસ ઘરમાં સૂકવવાની, અને 2 દિવસ તડકામાં સૂકવવાની. તમે તડકામાં સૂકવું તો એમનેમ પણ સૂકવી શકો, અને ઢાંકીને સૂકવવી હોય તો ઢાંકીને પણ સૂકવી શકો. પણ આવી રીતે છૂટી છૂટી મૂકીને એને સૂકવવાની. બાજુમાં મેં કસૂરી મેથીની પણ સૂકવણી કરી છે, તેનો વિડીયો મેં અપલોડ કરી દીધો છે. તેની રેસિપી જોઈતી હોય તો વિડીયોમાં એન્ડમાં મળી જશે. હવે 3 દિવસ પછી આપણી કિસમિસ આવી થઈ ગઈ હશે. આ એકદમ ઇઝી રીત છે, અને આવી રીતે તમે કિસમિસ બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે, અને બહાર જેવી જ બનશે. તો તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરશો, અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી. રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરજો. તો આ રીતે તમે બનાવજો ઘરે કિસમિસ. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.